कहेवाता स्मार्ट सिटी अमदावाद में अनेक स्थलों पर भूआ पड़वानो सिलसिलो हजी पण यथावत छे। तेवामां शाहपुर में ज्यां मेट्रोनुं काम चाली रह्युं छे तेनी पासे रस्तो फाटता स्थानिकोमां भयनो माहोल छे। अहीं जीवन कमळशीनी पोळ पासे रस्ता पर तिराडो पड़ी गई छे। कोई वजनदार वाहन पसार थाय तो महाकाय भूओ पड़वानी पूरेपूरी संभावनाओ छे। તેમ છતાં મેટ્રો તંત્ર દ્વારા સિમેન્ટનું લિક્વિડ બનાવીને તિરાડો પૂરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે, પરંતુ આ રીતે તિરાડો પૂરવાથી સમસ્યાનો કોઈ ઉકેલ આવી શકે તેમ નથી। આખા રસ્તાને ખોદીને નવો રસ્તો બનાવવામાં આવે તો જ રસ્તો સારો થઈ શકે તેમ છે, છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં નથી આવી રહી આ બાબતને। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો। एक तरफ चौमासा दरमियान शहर में भूआ पड़वानी समस्या ने लईने शहरीजनों हालाकी में मुकाया छे, त्यां बीजी तरफ शाहपुर में जे जीवन कमळशीनी पोळ आवेली छे तेनी पासे जे मेट्रोनुं काम चाली रह्युं छे ते कामनी बाजू में जे रस्ता उपर तिराडो पड़वानी घटना पण सामे आवी छे, जे बतावे छे के अहींया गमे ते समये रस्तो बेसी शके छे, भूओ पड़ी शके छे। जे प्रकारे आ जोई शकाय छे आ तिराडोनो भाग जे छे के जे अहींया आ देखाई रह्यो छे, मेट्रोना एक्झेक्ट जे काम चाली रह्युं छे तेनी બાજુનું આ સ્થળ જે છે પાછેનું સ્થળ છે અને કહી શકાય છે કે અગાઉ પણ આ પ્રકારે તિરાડો પડી હતી, ભૂઓ પડ્યો હતો અને તેમાં જાનહાનિ પણ ક્યાંક જે સર્જાઈ હતી, કારણ કે શાહપુર ચારસ્તા ઉપર આ જ પ્રકારે ભૂઓ પડતા બાઇક ચાલક જે છે તે અંદર ગરકાવ થઈ ગયો અને આ જ પ્રકારની ઘટના ફરીથી બનશે તેવી સ્થાનિકોને ભીતિ સતાવી રહી છે। આપણી સાથે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। મોનાબેન, કેટલામી વખત આ પ્રકારની ઘટના બની છે અને શું બીક લાગે છે અહીંયા? અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50મી વાર ઘટના બની હશે, ક્યારેક ક્યારેક રોડ ફાટી જાય છે અને આ લોકો ઉપરથી થીગર ઠાકર કરે છે। અહીંના રોડ ઉપરના મકાનો છે એ ડેમેજ થઈ ગયા છે, પોળોની અંદર આજ સુધી પાણી નહોતું ભરાતું અને એ પણ આજે પાણી ભરાવા માંડ્યું છે અને પાણી જતું નથી। અમે અમારા એડિશનલ સુધી ડેપ્યુટી સુધી પણ એમની ફરિયાદ કરી છે અને એમણે મેટ્રોમાં પણ આ વાત તૈયાર કરી છે, પણ મેટ્રોમાં તમે હાલ જોઈ શકો છો કે એ લોકો જ્યારે બી તિરાડ પડે છે ને તો એની ઉપર સિમેન્ટ નાખીને બાંધી દે છે। જ્યારે શાહપુર દરવાજે આવો એક મોટી હોનારત થઈ હતી જેમાં રિક્ષા બાઇકો અંદર ગરકાવ થઈ ગયો હતો, એવી અમે વારંવાર આ લોકોને રજૂઆત કરી છે કે આવી કોઈ મોટી હોનારત થશે, કારણ કે પાછળનો રસ્તો બંધ છે, બધા જ વાહનો અહીંથી અવર જવર થાય છે અને આ વસ્તુ બને છે અને અમે કેટલી વાર આ લોકોને જાણ કરી પણ આ લોકો આવી રીતે સાંધા સુધી જ કરે છે। આપ શું કહેશો, આ તિરાડો પડવાનું કારણ શું? આમાં તમે જોઈ શકો છો કદાચ આ મેટ્રોના પતરાની પાછળ તમે કદાચ વિઝ્યુઅલ લેશો તો એટલો બધો ઊંડો 60-70 ફૂટ ઊંડો ખાડો ખોદેલો છે આ લોકોએ અને એ કામ 2 વર્ષ પહેલાં પૂર્ણ કરવાનું હતું પણ છતાં બી એ લોકો એ કામ પૂર્ણ કરતા નથી, એના કારણે ધીમે 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 જમીન અહીંની રોડની ધસતી જાય છે, મકાનોનું નુકસાન થઈ રહ્યું છે, આગળ બી હોનારત થઈ, તમે આખા પટ્ટામાં પતરા માર્યા બધા પટ્ટામાં તમે જોઈ લો જ્યાં હોય ત્યાં નીચે ભૂવા પડ્યા છે અને ફક્ત ને ફક્ત અંદર સિમેન્ટનું લિક્વિડ રેડી રહ્યા છે, એનાથી કુરુ ના એને ખોલવું પડે અને ખોલ્યા પછી એને મરામત કરવી પડે, નહીં તો મોટી હોનારત થતા વાર નહીં લાગે। પણ અહીંયા વ્હીકલ લઈને નીકળો છો, શું બીક લાગે છે અહીંયા? વારંવાર તિરાડો પડવાથી રોડ બેસી જવાની ડર વધારે રહે છે અને કરે છે તો બી બરાબર થતું નથી, એમ મેટ્રોનું કામકાજમાં થોડી ભૂલ છે। એટલે સ્થાનિકોનું કહેવું છે કે તેઓને ભય સતાવી રહ્યો છે અને મેટ્રોના કામગીરીને લઈને પણ તેઓ સવાલ ઉઠાવે છે, કારણ કે અંડરગ્રાઉન્ડ આ ટનલ અને સ્ટેશન જે છે શાહપુરમાં બનાવવાનું છે અને તેની પાસે સ્વાભાવિક છે કે જે ખાડો ખોદવામાં આવે તો આસપાસની જમીનમાં અસર થાય। મેટ્રો તરફથી ધ્યાન રખાયું હતું પરંતુ જે પ્રકારે તિરાડો પડી રહી છે અવારનવાર આ વસ્તુ બતાવે છે કે ક્યાંક એક વ્યવસ્થામાં એક નિરીક્ષણમાં એક અહીંયા અભાવ જોવા મળે છે, તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। હવે સવાલ એ છે કે આ જે તિરાડો પડી છે તે જગ્યા ઉપર મોટો ભૂવો ના પડે તેને લઈને મેટ્રો શું કરશે, કારણ કે સ્થાનિકોને આ ભીતિ સતાવી રહી છે કે અહીંયા મોટી દુર્ઘટના મોટી હોનારત સર્જાઈ શકે છે, તેને રોકવી પણ જરૂરી છે, કારણ કે એક તરફ ચોમાસાનો સમય છે, સાંકડો રોડ છે અને ટ્રાફિક પણ થતો હોય છે, તેવા સમયે જો આ ઘટના બને તો લોકોને નુકસાન થાય, જાનહાનિ થાય, કોઈના જીવ પણ અહીંયા જઈ શકે છે। કેમેરામેન નટવરમાં સાથે દર્શિત રાવલ, ટીવી 9 અમદાવાદ।